ચાલી રહેલા ઘમાસાણને લઈને કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને બેંગાલુરુ મોકલવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે શક્તિસિંહ ગોહિલ અને ધારાસભ્ય ધીરુભાઈ ભીલ મોડી રાત્રે બેંગાલુરુ પહોંચી ગયા છે। આ ઉપરાંત મોડી રાત્રે કોંગ્રેસના અન્ય બે નેતા પણ બેંગાલુરુ પહોંચવાના છે। तो जी रीते कांग्रेस में भूकंप सर्जायो छे। अशोक गहलोत पण हाल तो बेंगलुरु खाते पहुंची चुक्या छे। धारासभ्य शक्तिसिंह गोहिल बेंगलुरु खाते पहुंची चुक्या छे। ईगलटन रिसोर्ट खाते तमाम धारासभ्यों ने उतारो आपवामां आव्यो छे। त्यारे शक्तिसिंह गोहिल पण हाल तो बेंगलुरु खाते पहुंच्या छे। वधु बे धारासभ्यो बेंगलुरु खाते पहुंच्या छे। आपने जणावी दीधे के धारासभ्य धीरुभाई भील पण बेंगलुरु खाते आवी पहोंच्या छे। तमाम धारासभ्यो साथे तेओ बातचीत करशे। अने जे रीते कांग्रेसमां जोरतोड़नी नीति भाजप द्वारा अपनावामां आवी रही छे ते मामले तमाम धारासभ्यो साथे वातचीत करवामां आवशे। अशोक गहलोत पण हाल बेंगलुरु खाते पहोंची चुक्या छे। आपने जणावी दईए के कांग्रेसना वधु बे धारासभ्यो बेंगलुरु खाते पहोंची चुक्या छे। महत्वनुं छे के कांग्रेसना जे धारासभ्यो राजीनामा आप्या छे त्यारबाद तमाम धारासभ्यों ने रातोरात बेंगलुरु खाते मोकलवामां आव्या हता। तो आज मामले बेंगलोर थी अमारा संवाददाता देवसी बारोड जोड़ा गया छे। देवसी जी रीते बेंगलोर खाते वधु बे धारासभ्यो आवी पहोंच्या छे, हालनो त्यानो शुं माहोल छे? જી જીલ, આજે સવારની વાત કરવામાં આવે તો અત્યારે અમે એ બેંગલુરુના એ ઈગલટન રિસોર્ટ ખાતે છીએ અને ઈગલટન રિસોર્ટની મારી પાછળ જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે હું તમને એ વધારે માહિતી આપું એ પહેલાં એ રિસોર્ટ બતાવી દઈશ કે અત્યારે જે જગ્યા છે એ ઈગલટન રિસોર્ટ છે। ઈગલટન રિસોર્ટની અંદર અત્યારે અહીંયા પોલીસનો કાફલો તૈનાત રાખી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને સિક્યુરિટી વ્યવસ્થા છે, સિક્યુરિટી વ્યવસ્થા સંપૂર્ણ રીતે એકદમ કિલ્લેબંધ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો કે પોલીસની ગાડી છે, અહીંયા લોકલ પોલીસ છે એની ગાડી છે અને પોલીસના જવાનો પણ રાખી દેવામાં આવે છે। આ ઉપરાંત જે અહીંયા ઈગલટન રિસોર્ટના જે સિક્યુરિટી ગાર્ડ છે એ સિક્યુરિટી ગાર્ડ પણ રાખી દેવામાં આવ્યા છે અને એક એક વ્યક્તિને ચેક કરીને જવા દેવામાં આવે છે। એનો મતલબ એ છે કે અહીંયા કોઈ પણ એવો વ્યક્તિ ના જાય કે જે કોંગ્રેસના ધારાસભ્ય અથવા તો કોંગ્રેસની જે આખી નીતિ છે અથવા તો સ્ટ્રેટેજી છે એના ભાગરૂપે ના એના વિશેષ માણસ ના હોય, આમ પૂરી તકેદારી રાખવામાં આવી છે। આ સાથે સાથે આ ઈગલટન રિસોર્ટની વાત કરવામાં આવે તો આખો અભેદ કિલ્લા જેવો બનાવી દેવામાં આવ્યો છે અને સંપૂર્ણ રીતે સીસીટીવી સજ્જ આ જે આખો જે એરિયા છે સીસીટીવી સજ્જ છે। આ ઉપરાંત એની અંદર વાયરિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક ફેન્સિંગ કરેલું છે કે જેથી કરીને કોઈ વ્યક્તિ ના જઈ શકે। આમ આખો આ રિસોર્ટ છે એ રિસોર્ટનું હું તમને અંદરના દ્રશ્ય બતાવવા ફરી એકવાર માંગીશ કે જે પ્રકારના દ્રશ્યો છે તમે જોશો તો જે દૂર દૂર સુધી જે પ્રકારની સ્થિતિ તમને દેખાય છે એની ઉપર એની ભવ્યતા સાબિત થાય છે કે આ રિસોર્ટ છે કેટલો ભવ્ય હશે અને એની અંદર જે ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે એ ધારાસભ્યની લાઈફ કેવી લક્ઝરિયસ હશે ને કેવા પ્રકારની તકલીફો ના પડે એ પ્રકારની સ્થિતિ હશે। બીજી વાત તમને જણાવી દઉં કે આ રિસોર્ટ છે એ લગભગ 250 ની અંદર ફેલાયેલો છે, એટલે કે આ રિસોર્ટની અંદર સ્વિમિંગ પુલ છે, ગોલ્ફ છે, આ ઉપરાંત નાના નાના કોટેજીસ છે, આમ આખી ભવ્યતાથી ભરપૂર છે। એટલે કે એક નાનકડું ગામડું, એક નાનકડું એક વિશાળ અને એક લક્ઝરિયસ ગામ કહી શકાય એ પ્રકારની સ્થિતિ, એકદમ એવી પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એટલે કે કોંગ્રેસના ધારાસભ્યને કોઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે અને એક સાથે લગભગ 5-7 દિવસ સુધી પણ સારી રીતે રહી શકે, એકદમ વ્યવસ્થિત રીતે રહી શકે એવા પ્રકારની તમામ સુવિધા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને આ રિસોર્ટ છે એની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસના ધારાસભ્ય સિવાય કોઈ પણ વ્યક્તિ ના જઈ શકે એ પ્રકારની તમામ સુવિધા કરવામાં આવી છે। હવે હું તમને આજની વાત જણાવી દઉં કે આજ રાત્રે લગભગ 4-1 વાગ્યાની આસપાસ અશોક ગહેલોત અને શક્તિસિંહ ગોહિલ અહીંયા પહોંચ્યા છે। બંનેએ રાત્રે મોડી રાત્રે આવીને અત્યારે મીટિંગ પણ કરી રહ્યા છે અને ધારાસભ્યોને પણ મળશે। બીજા એક પ્રકારની વાત છે કે શક્તિસિંહ ગોહિલનું એક નિવેદન આવ્યું છે, શક્તિસિંહ ગોહિલનું એવું કહેવું છે કે ગુજરાતની અંદર જ્યારે ભાજપા અને બીજા કેટલાક લોકો એવા પ્રકારની વાતો કરી રહ્યા છે કે ધારાસભ્યો છે એ બીજા સ્ટેટમાં ગયા છે અને બીજા સ્ટેટમાં ગયા છે તો એનો મતલબ શું, અને બીજો મુદ્દો એક એવો આવી રહ્યો છે કે કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસને બચાવવા માટે આ પ્રકારના સ્ટ્રેટેજીના ભાગરૂપે અત્યારે ધારાસભ્યોને બેંગ્લોર લઈ આવવામાં આવ્યા છે। આ સંજોગોની અંદર શક્તિસિંહ ગોહિલનું નિવેદન એ છે કે અમે ગુજરાત શું કામ છોડ્યું, ગુજરાત છોડવાનું કારણ એ હતું કે સરકાર જે છે એ એના પોતાના જે સત્તાનો ઉપયોગ કરીને ધારાસભ્યને ધમકાવી રહી છે,
साथ साथ एने लांच आपी रही है और एवं प्रकार सामधाम दंड भेदनी नीति अपनावी रही है जेथी कोंग्रेस नो कोई पण धारासभ्य न जवानो होवा छता पण एना बहकावमां आवी अने पक्ष छोड़ी रह्यो छे ए शक्तिसिंह गोहिल नो आक्षेप छे। साथ साथ शक्तिसिंह गोहिल ए पण कह्युं छे के अमे धारासभ्य ने समय आवशे बार लावीशुं एटले समय आवशे लोको समक्ष रजू करीशुं जेथी करीने एक वात लोकोना मनमां एक प्रकारनी वात बनी रही छे के धारासभ्यो छे गुजरात छोड़ी एटले गुजरातनी अंदर आ प्रकारनी स्थिति छे पूरनी स्थिति छे अने लोकोनी वच्चे रहेवानी स्थिति छे ए समये गुजरातना धारासभ्यो बीजा राज्यनी अंदर छे तो ए पण समय आवशे खुलासो करवामां आवशे कदाच आजे बपोरे बे वागे धारासभ्यो छे एने मळावामां आवे मीडिया समक्ष मळावामां आवे अने मीडिया समक्ष एक प्रकारनुं निवेदन करावामां आवे के अमे अहींया सेफ छीए अमे कोईना दबाणमां आव्या नथी अने अमे कोंग्रेस साथे ज छीए ए प्रकारनी वात पण थाय। बीजुं एवी पण बनी शके घटनाक्रम एवो पण बनी शके के कोंग्रेसना धारासभ्य छे ए अत्यार सुधीनो जे वात करवामां आवती हती के कोंग्रेसना धारासभ्य ने 8 तारीख अने एनी पहेला एटले के 7 तारीख ने 8 तारीख ने आसपास अहींथी लई जावामां आवे परंतु अवे प्रकारनी जे प्रकारनी गतिविधिओ बनी रही छे ए प्रकारनी घटना ए छे के कदाच कोंग्रेसना धारासभ्य ने वेला पण लई जावामां आवे लोकोनी लोकोनी वात जे छे अथवा तो कोंग्रेसना जे अत्यारे कोंग्रेस उपर आक्षेप थई रह्यो छे ए आक्षेपनो वेलामां वेलो जवाब आवे ए प्रकारनी स्ट्रेटेजी पण अत्यारे घड़ाई रही छे। अत्यारे जे प्रकारनी वात चाली रही छे आजनो दिवस छे ए महत्वनो एटला माटे छे के अशोक गहलोत अहींया छे शक्तिसिंह गोहिल अहींया छे आम तमाम प्रकारनी स्ट्रेटेजी अने दिल्लीथी आवता हाईकमांडना आदेश अने गुजरातनी अंदर जे प्रकारनी वात बनी रही छे ए तमाम जवाबो माटे अहींया स्ट्रेटेजी घड़ाशे अने हवे पछीनी रणनीति शुं हशे ए तमाम नक्की थशे। जी 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 बिल्कुल आभार तमाम जानकारी बदल।